બોખીરામાં 2448 જેટલા ફ્લેટ ગરીબો માટે બનાવાયા છે, પરંતુ ત્યાં મકાન મેળવવા માટે 7 વર્ષથી ફોર્મ ભરેલું હોય તેવી અનેક મહિલાઓને હજુ સુધી મકાન અપાયા નથી, ત્યારે આ મહિલાઓના હકના મકાનો ફાળવવા માટે કોંગ્રેસ દ્વારા માંગ થઈ છે। પોરબંદર છાયા નગરપાલિકાની બોખીરા આવાસ યોજનામાં અનેક લોકોનું રૂપિયા 5000માં ઘરના ઘરનું સપનું ચકનાચૂર થઈ ગયું છે। કુલ 2448 આવાસ મકાન બનાવાયા હતા, જેમાં પહેલા તબક્કામાં 212 મકાન 5000 રૂપિયામાં ડ્રો કરીને આપ્યા અને પછી 1880 મકાન 50000માં આપ્યા હતા। ત્યારબાદ હજી નગરપાલિકા પાસે 356 મકાન વધ્યા છે। આથી માનવતાના ધોરણે વધેલ મકાન જે માતાઓ બહેનોએ 5000 રૂપિયા 7 વર્ષથી ભરેલા છે તેવા બહેનોને ભાજપ શાસિત પોરબંદર નગરપાલિકાએ જે વચન આપ્યું હતું તે પૂરું કરી બતાવે તેવી માંગ પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય મંત્રી અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ દ્વારા કરવામાં આવી છે। પોરબંદર છાયા નગરપાલિકાએ જે 2448 મકાન બનાવ્યા હતા એમાં 212 મકાન એવા હતા કે જે 5000 ભરી ને પોરબંદરની જનતાને આપવામાં આવ્યા હતા। પછી ક્યાંક ને ક્યાંક જે અમારી ખારવા સમાજની જે બહેનો છે જે કાળી મજૂરી કરીને 5000 જમા કર્યા હતા, આ બહેનોને આરે ક્યાંક ને ક્યાંક પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા હર હર તો અન્યાય કરવામાં આવ્યો છે અને 5000માં સામાન્ય જે ભણેલ ગણેલ બહેનો નથી એ 5000માં મીંડું મૂકી અને 50000 કરી નાખ્યા અને ખારવા સમાજની આ માતાઓ બહેનો સાથે બહુ ઘોર અન્યાય કર્યો છે। અને એ પછી જે 1800 મકાન આપ્યા 50000માં, જેની પાસે બંગલા હતા, જેની પાસે ગાડી હતી, આવા લોકોને 50000 ભરીને મકાનો આપી દીધા, પણ જે જરૂરિયાતમંદ લોકો હતા એમને 5000માં મકાન આપ્યા નથી। હજી હું નગરપાલિકાને વિનંતી કરું છું કે હજી એક ફેરી તમારી પાસે નાના માણસોને આ મકાન આપવાનો તક છે, સમય છે, 350 મકાન તમારી પાસે વૈધા જ। હું હાથ જોડીને નગરપાલિકાના પ્રમુખને ચીફ ઓફિસર સાહેબને પણ એ વિનંતી કરું છું કે અમારી ગરીબ માતાઓ નાની મોટી જે બહેનો છે જે આજે કમાય અને આજે ખાય એવી એની પરિસ્થિતિ છે, એને મહેરબાની કરી ને આ 350 મકાન તાત્કાલિક ફાળવવામાં આવે। જો આ મકાન તમે નહીં આપો તો આવનારા દિવસોમાં આ બહેનોને સાથે રહીને નગરપાલિકાનો ઘેરાવ કરવો પડે તો ઘેરાવ અને ઉગ્ર આંદોલન કરવું પડે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે। મહેરબાની કરીને તમે દ્વારકાધીશના દર્શને બહેનોને મોકલો છો, અમે તમને અભિનંદન આપીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક જો આ તમે નાના માતાઓ બહેનોને આ મકાન તમે આપશો તો આ બહેનો એમના ખર્ચે તમને દ્વારકાધીશના દર્શન કરાવશે। જય રામદેવજી। 2448 આવાસમાંથી 2092 આવાસની તો ફાળવણી થઈ ચૂકી છે, ત્યારે બાકી રહેતા આવાસ પણ આવા વર્ષોથી 5000 ભરી મકાનની રાહ જોઈ રહેલા લોકોને ફાળવી દેવા જોઈએ તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।